નમસ્કાર, એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીતા મંદિર બંધને કોંગ્રેસનો ટેકો, પુતળા દહન કરી રોષ ઠાલવ્યો. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન. ઉત્તરાયણ પર્વમાં જાગૃતિ પ્રસરાવતા પતંગો. પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામે પોલિયો ફાઉન્ડેશનની મુલાકાત લીધી. એચપી દ્વારા ઉર્જા કાર્યક્રમ લેસર પ્રિન્ટરની રજૂઆત. જોઈએ સમાચાર વિગતવાર. શાહ આલમ ટોલ નાકાથી ગીતા મંદિર સુધીના રસ્તાને પહોળો કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદની દરખાસ્ત રજૂ થઈ હતી. જો તેને મંજૂરી આપવામાં આવી તો 300 મિલકતો તોડવી પડે તેમ છે. બીજી તરફ મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષની આગેવાની હેઠળ વેપારીઓને ગીતા મંદિરના મહંત રોડને પહોળો ન કરવા અંગે રજૂઆત કરવા આવ્યા હતા, ત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ તેમને અટકાવતા ટોળા અને ફાયરના જવાનો વચ્ચે મારામારી થતા જવાનોએ લાઠીચાર્જ કરતા કેટલાક વેપારીઓ અને ફાયરના જવાનોને ઈજા થઈ હતી. મણિનગર વિસ્તારની અંદર બીઆરટીએસ સિંગલ ટ્રેક કરી શકતા હોય તો આ મજૂર વિસ્તાર છે, અહીંયા જો ડબલ ટ્રેક કરશે તો ઘણા ગરીબ લોકોના ઝૂંપડા દુકાનોની કપાત થાય, એમને રોજીરોટી રહેવાનો મોટો બહુ પ્રશ્ન ઉભો થાય એવું છે. તો અમારી એક જ માંગણી છે કે સિંગલ ટ્રેક બીઆરટીએસ કાઢો, શહેરનો વિકાસ થાય એમાં અમારો સાથ સહકાર પૂરો છે. સિંગલ ટ્રેક કાઢો અને કપાત થોડી ઓછી કરી નાખો, આવી અમારી મુખ્ય માંગણી છે. ગઈકાલે આ વિસ્તારના રહેવાસીઓ અને વેપારીઓ મ્યુનિસિપાલમાં સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવા ગયેલા, ત્યાં એ લોકોના સિક્યુરિટી અને ફાયર બ્રિગેડના જવાનોએ આ વિસ્તારના સ્થાનિક લોકો ઉપર બેરહેમીથી મારઝૂડ કરી, જેમાં 6-1 માણસો ઘાયલ થયા, એમાં 3 માણસો આજે વીએસમાં દાખલ પણ છે. એના વિરોધમાં આજે અમે આ ગીતા મંદિર એસટી સાલમનું બંધનું એલાન આપ્યું છે અને આ નરેન્દ્ર મોદી ભાજપ સરકારનો અમે પૂતળા દહનનો કાર્યક્રમ આપેલો. બનાવના વિરોધમાં આજે ગીતા મંદિર રોડના વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધને કોંગ્રેસે ટેકો આપ્યો હતો. આ વિસ્તારમાં સવારથી જ બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો, જોકે બંધને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે. વેપારીએ પુતળા દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. આપણા જીવનમાં આનંદ અને ઉર્જાનો સ્ત્રોત આપણા ઉત્સવો, પણ આપણા જ ઉત્સવોનો ઉપયોગ આપણને અંધારામાં રાખવા કરવામાં આવ્યો. મૂળ મુદ્દાઓ અને સમસ્યા ઉપરથી બીજે ધ્યાન દોરવા ખેલાયા એવા દાવપેચ જેમાં પતંગ કપાયો ગુજરાતના સામાન્ય નાગરિકનો. કૃષિ મહોત્સવના નામે કપાયો ખેડૂતનો પતંગ. ડીઝલ પર આખા દેશમાં સૌથી વધુ વેટ ગુજરાતમાં લેવાય છે, ઉપરથી ખાતર પર પણ વેટ. ગુજરાતની વીજળી બીજા રાજ્યોને વેચી દેવાય અને ગુજરાતના જ ખેડૂતો વીજળી વગર ટળવળે. શાળા પ્રવેશોત્સવના નામે કપાયો વિદ્યાર્થીઓનો પતંગ. શું આપણા બાળકોના ભાવિનું નિર્માણ શિક્ષક વગરની શાળાઓ અને ઓરડા વગરની નિશાળોમાં થશે? ઉચ્ચ શિક્ષણમાં માફિયાઓને છૂટો દોર, જેથી સામાન્ય વિદ્યાર્થી માટે સારું શિક્ષણ દોયલું. પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલના નામે કપાયો યુવાનોનો પતંગ. અબજો રૂપિયાના મૂડીરોકાણના દાવા છતાં ગુજરાતના યુવાનોને રોજગારી મળી છે ખરી? ઉન્માદ જગાવી યુવાનોનો ઉપયોગ થયો, પણ અપાયું અંધકારમય ભવિષ્ય. નવરાત્રી મહોત્સવના નામે કપાયો મહિલાઓનો પતંગ. ગાંધીજીના ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાતો દારૂ અને લઠ્ઠો, જેનો આખરે ભોગ બને છે મહિલાઓ. પોતાને ભાઈ કહેવડાવતા મુખ્યમંત્રીના શાસનમાં મહિલાઓ સુરક્ષિત છે નહીં? રણોત્સવના નામે કપાયો કચ્છવાસીઓનો પતંગ. કચ્છની તરસી પ્રજા હજી પણ નર્મદાના પાણીથી વંચિત. માનીતી કંપનીઓના ફાયદા માટે લિગ્નાઇટની ખાણો બંધ કરાઈ, પણ પરિણામ અનેક લોકોએ કરી આત્મહત્યા. સરકારી અધિકારીઓને બનાવી દેવાય ઉત્સવોની ઉજવણીના મેનેજર અને રખડી પડે બિચારી સામાન્ય પ્રજા. આ ઉત્સવોને કારણે ગુજરાતનું કુલ દેવું થયું છે 1,37,000 કરોડ. શું આવું ગુજરાત જોઈતું હતું આપણે? આવો ગુજરાતની તાસીર બદલીએ. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા 10મો સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ લોર્ડ ભીખુ પારેખને એનાયત કરવામાં આવ્યો હતો. લોર્ડ ભીખુ પારેખ ઉપરાંત 4 વિશિષ્ટ એનઆરઆઈ એવોર્ડ પ્રોફેસર જગદીશ દવે, પિયુષ પટેલ, સુનિલ નાયક અને પરેશ સંઘવીને એનાયત કરવામાં આવ્યા હતા. વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાંત વખારિયાએ જણાવ્યું હતું કે 2 વર્ષ પછી વિશ્વ ગુજરાતી સમાજ રજત જયંતિ મહોત્સવ ઉજવશે. 10મા વિશ્વ સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડનો આ સમારંભ છે. આ સમારંભમાં
વિશ્વ પ્રતિભા એવોર્ડ ઇંગ્લેન્ડમાં વસતા લોર્ડ ભીખુ પારેખને અર્પણ થનાર છે, અને એની સાથોસાથ વિશિષ્ટ એનઆરઆઈ એવોર્ડ 4 વિશિષ્ટ મહાનુભાવોને અમે આપીએ છીએ. સુનિલ નાયક, પરેશ સંઘવી, પિયુષભાઈ પટેલ અને ડૉક્ટર જગદીશ દવે, આ 4 મહાનુભાવોને વિશિષ્ટ એનઆરઆઈ એવોર્ડ આજે આપવાનો આ સમારંભ છે. વિદેશની ભૂમિ ઉપર જે ગુજરાતીઓ ઝળકા છે અને જે લોકોએ ગુજરાત અંગે કંઈ કામ કર્યું છે એવી વ્યક્તિઓને આજે વિશિષ્ટ રીતે સન્માન કરવાનો આ એક અનેરો પ્રસંગ છે. અને રૂપિયા 2 કરોડના ખર્ચે અમદાવાદમાં કોર્પોરેટ હાઉસ બનાવવામાં આવશે. લોર્ડ ભીખુ પારેખ વડોદરાની MS યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે અને હાલ ઇંગ્લેન્ડ પાર્લામેન્ટમાં છે. આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજના સભ્યો ધારાશાસ્ત્રી બકુલ ધોળકિયા, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, સાહિત્યકાર કુમારપાલ દેસાઈ સહિતના NRIઓ પણ ઉપસ્થિત રહ્યા. ગૌર સે દેખીએ કિસ તરહ સે લહુલુહાન હુએ હે મકર સંક્રાંતિ કે અવસર પર માંજો સે કટકર યે પક્ષી. સમગ્ર ગુજરાતમાં મકર સંક્રાંતિ પર્વની તડામાર તૈયારીઓ અંતિમ ચરણમાં છે. ગુજરાતમાં દર વર્ષે અવનવા પ્રકારના પતંગો આકર્ષણરૂપ બને છે. આ વર્ષે પતંગ પર્વની સાથે સાથે સમાજમાં સંદેશો પ્રસરાવતા ખાસ પ્રકારના પતંગો બજારમાં જોવા મળ્યા. હમ છેલ્લે 25 સાલ સે યે પતંગ કા બિઝનેસ કર રહે હૈ ઓર યે પતંગ કા બિઝનેસ હેન્ડીક્રાફ્ટ હમારે વિરાસત મેં હમકો મિલા હુઆ હૈ. હમારા મેઇન બિઝનેસ હેન્ડીક્રાફ્ટ કા, ઉસી કી રાખી ઓર પતંગ હમારા એક વિરાસત મેં મિલા હુઆ બિઝનેસ હૈ. અભી ઇસકો હમને માનવ સેવા ઓર જન જાગૃતિ કે લિયે કુછ સ્લોગન એસે લિખે હૈ, જૈસે કે બેટી બચાઓ હૈ, એન્ટી ટોબોકો હૈ, એડ્સ હૈ ઓર વિકાસ કે હમરે ગુજરાત કે જો ભી હૈ યા હિન્દુસ્તાન કા વિકાસ કા જો ભી હોતા હૈ ઉસકે પર હમ સૂત્ર લિખતે હૈ ઓર ઉસકે અંદર જો બેટિયો કે ઉપર અત્યાચાર હોતા હૈ ઉસકે અંદર હમ જ્યાદા લિખતે હૈ ઓર ઉસી કે બારે મેં બતાતે કે ભાઈ બેટી કો માનના નહીં ચાહીએ, જિસકી બેટી શિક્ષિત ઉસકી ઉન્નતિ નિશ્ચિત, બેટી કો પઢાઓ ઘર ઓર સંસાર કો સજાઓ, અગર બેટી હોગી તો તુમ્હારે સબ રિશ્તે હોંગે, બેટી રિશ્તે કી જોડ હૈ, બેટી રિશ્તે કી જોડ હૈ. પતંગોમાં એડ્સ, બેટી બચાવો, તમાકુ વિરોધી તથા ગુજરાતના વિકાસ જેવી થીમ ઉપર બનાવવામાં આવ્યા છે. આવા પ્રકારના પતંગોથી સમાજને આનંદ સાથે જાગૃતિનો સંદેશો પણ લોકો સુધી પહોંચે છે. રાજ્યમાં મકર સંક્રાંતિનું પર્વ નો ઉત્સાહ 2 દિવસ જોવા મળશે. પતંગ બજારોમાં પાછલા ઘણા વર્ષોથી તેજી જોવા મળી રહી છે, જોકે દર વર્ષ કરતા આ વર્ષે પતંગના ભાવમાં 20-25% વધારો રહ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર APJ અબ્દુલ કલામે ગઈકાલે પોલિયો ફાઉન્ડેશનની મુલાકાત લીધી. મેડિકલ ક્ષેત્રમાં પોલિયો ફાઉન્ડેશન દ્વારા દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર નજીવા દળે મળી રહેલ છે, તે બદલ તેઓએ સંસ્થાના ઉમદા કાર્યને બિરદાવ્યું. આરોગ્યના ક્ષેત્રમાં કામ કરી રહેલ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સમાજમાં આરોગ્યને લગતી જાગૃતિ આવે તથા મેડિકલ સુવિધાઓ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ તેના ઉપર ભાર મૂક્યો. A very important organization, Polio Foundation, and the rehabilitation of young people and children is a great mission, and the Polio Foundation doing very well, excellently, very well. God bless them. Polio Foundation is a very unique sanstha che je doctor dwara ubhi karvama avi che. શરૂઆત અમે વિકલાંગોની શસ્ત્રક્રિયાથી કરી, જ્યારે ગુજરાતમાં કોઈ ક્વોલિટેટિવ કેર આપવાનું ત્યારે અમે શરૂ કર્યું. પછી 2020 સાલમાં અમે સરવિલ પાસિટી માટેના બાળકોનો કામ શરૂ કર્યું. પછી જ્યારે અવડાયા જગ્યા અમને આપી ત્યારે અમે 2007થી અહીંયા સંસ્થાનું નિર્માણ કર્યું છે, જેમાં એવા ક્ષેત્રોમાં કામ કરી છે જે ક્ષેત્રમાં સામાન્ય રીતે બીજા લોકો કામ નથી કરતા. જે જ મેં આપને કહ્યું કે પોલિયો કરેક્ટ સર્જરી, પ્લાસ્ટિક ચિલ્ડ્રન, બહુ ઓછી સંસ્થા ગુજરાતમાં કામ કરે છે. તો અમે એ લોકોને વિના મૂલ્યે અથવા જસ્ટ ટોકન રેટથી કામ કરવાનું ચાલુ કર્યું. આજે અમે ડાયાબિટીક આઈ, રેટાનોપથી ઓફ પ્રીમેચ્યોરિટી અને ડાયાલિસિસ સેન્ટર શરૂ કર્યું છે. અગત્યની વાત એ છે કે આમાં ડૉક્ટરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે જે માનસ સેવા આપે છે, અને
અમે એમને માત્ર પેટ્રોલ અને સ્પોન્સરશીપ આપીએ જે એ લોકો અંદર એડ કરીને ડોનેશનના રૂપમાં આપે છે. તો સમાજમાં ડૉક્ટરો, દાતાઓ અને કાર્યકર્તાઓથી બનેલી એક આ સંસ્થા એવી અદભુત સંસ્થા છે જેમાં આજ સુધી એક પણ ડૉક્ટરને છોડીને ગયો નથી. જ્યારે અમે કલામ સાહેબને મળવા ગયા કે અમારો એક આરોપીનો મોટો પ્રોજેક્ટ અહીંયા ગુજરાતમાં મૂકીએ છે જે ગુજરાતમાં પહેલીવાર અને ભારતમાં માત્ર બીજી વાર થઈ રહ્યો છે, એના ઉદઘાટન માટે આવવા વિનંતી કરી. પણ જ્યારે અમને ડિટેલમાં વાત તમારી સાથે સાંભળી ત્યારે અમને ખૂબ આનંદ થયો કે આવા સમયની અંદર જ્યારે ડૉક્ટરો ઓફિશિયલી જીવીને પોતાની આજીવિકા માટે વધારે વધારે પ્રયત્ન કરે છે ત્યારે એ માનસ સેવા માટે આપવા માટે ડૉક્ટરો આવ્યા છે, તો એ ડૉક્ટરે મારે મળવું છે, એમની સાથે વાત કરવી છે અને આ સેવા સંસ્થાન કેવી રીતે કામ કરે છે જાણવું છે. એટલે એ માત્ર ડૉક્ટરો સાથે, કાર્યકર્તાઓ સાથે, પેરામેડિકો સાથે મળવા માગ્યા છે અને એ ભાવથી આજે એ અમને અહીંયા મળવા માટે આવ્યા છે. તેઓએ પોલિયો ફાઉન્ડેશનમાં સેવા આપી રહેલ ડોક્ટર પાસે દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર કરતા રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી. દર્દીઓ પ્રત્યેની હૂંફ, પ્રેમ, લાગણી તેઓએ પોતાના અલંકારિક સ્વરૂપે કવિતાના રૂપમાં દર્શાવી. સંસ્થાના કાર્યને બિરદાવી તેઓએ સંસ્થા માટે દાન પણ આપ્યું. એચપી ઇન્ડિયા નાની ઓફિસ, હોમ ઓફિસ તથા લઘુ અને મધ્યમ કદના વ્યવસાય માટે નવી શ્રેણીના મોનોક્રોમ અને કલર લેઝર જેટ સિંગલ ફંક્શન અને ઓલ ઇન પ્રિન્ટર્સની નવી શ્રેણી રજૂ કરે છે. આ નવી પ્રિન્ટિંગ સિસ્ટમ વ્યવસાયિક ગુણવત્તા સાથે પોસાય તેવી પડતર કિંમતે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ નવી શ્રેણીના પ્રોડક્ટ્સ નવી ઉચ્ચ પર્યાવરણ મિત્ર ખૂબીઓ જેવી કે એચપી ઓટો ઓન, ઓટો ઓફ ટેકનોલોજી અને એચપી સ્માર્ટ વેબ પ્રિન્ટિંગ ધરાવે છે. નવા રજૂ કરવામાં આવેલા પ્રિન્ટર્સમાં એચપી લેસર જેટ P1108 વિશ્વનું સૌથી ઊર્જા કલરક્ષમ લેસર પ્રિન્ટર છે. લેસર જેટ પ્રો 1108 લોન્ચ કિયા હૈ ઓર ઇસકી ખાસિયત યે હૈ કે ઇસકે સાથ મે ये 18 पेजेस पर मिनट तक प्रिंट करता है जिससे इसकी स्पीड फास्ट होती है. इसमें आपको सीडी की ज़रूरत नहीं है इंस्टॉल करने के लिए. इसमें आप एनर्जी सेविंग एक फीचर है ऑटो ऑन ऑटो ऑफ का, जिससे कि आप 3 गुना पावर बचा सकते हैं. और इसमें 1 साल की ऑन साइट वारंटी है. और इसके साथ जो टोनर आता है वो फुल टोनर है जिससे कि आपको ज़्यादा से ज़्यादा पेजेस मिलते हैं प्रिंट करने के लिए. और इस मॉडल की जो हमने जो मार्केट की रिपोर्ट्स की है वो है 6599 रुपए इसकी MRP है. और ये प्रोडक्ट अब मार्केट में आ चुका है, आपकी हर जगह अपने आसपास के डीलर के पास में अवेलेबल है. इसके अलावा भी जैसे कि हमने बोला, हमने कुछ कलर मल्टी फंक्शन प्रिंटर्स हम लोग लॉन्च कर रहे हैं. એચપી નું સિંગલ ફંક્શન મોનોક્રોમ લેસર જેટ P1108 લઘુ તથા મધ્યમ કદના વ્યવસાયોને ઝડપી, ભરોસાપાત્ર, પ્રોફેશનલ લેસર પ્રિન્ટિંગ આપે છે. સાથે સાથે તેની આવિષ્કારી કોમ્પેક્ટ ડિઝાઇન ડેસ્કટોપ ઉપર આરામદાયક ફિટ થઈ જાય છે. આ પ્રિન્ટર ₹6599 કિંમતે ઉપલબ્ધ છે. નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.